નમસ્કાર દોસ્તો કેમ છો બધા મજામાં બધા જ મિત્રો ખુશહાલ હશો મિત્રો તાટની નવી બદ બદલાયેલી જે પદ્ધતિ છે એ પદ્ધતિ માટે મિત્રો આપણે સ્પેશિયલી આજે એ સમજવાના છે કે વિજ્ઞાન વિષય આપણું જે છે એ વિજ્ઞાન વિષયને કેવી રીતે સાહેબ તૈયાર કરવો બરાબર કેમ કે જેટલા પણ મિત્રો વિજ્ઞાનની તૈયારી કરે છે એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજીની તૈયારી કરે છે એવા મિત્રોને ખાસ જણાવવાનું કે તમે સાથે સાથે ગણિત વિષયની પણ તૈયારી કરવાના છો એટલે કે મેથ્સની રીતે પણ તૈયારી કરવાના છો તો સાહેબ ગણિતની તમે તૈયારી કરો અને વિજ્ઞાનની તૈયારી કરો તો બંને વિષયો પોતાનામાં બહુ જ મોટા વિષયો છે બરાબર તમે મિત્રો વિજ્ઞાનની વાત કરો તો ધોરણ નવના વિજ્ઞાનની વાત કરો ધોરણ દસના વિજ્ઞાનની વાત કરો તો એકમાં પંદર પાઠ અને એકમાં સોળ પાઠ છે બરાબર હવે આપણે જોઈએ કે સોળ ને પંદર ટોટલ એકત્રીસ પાઠ તમારા થાય એટલે કે એકત્રીસ ચેપ્ટર થાય અને મિત્રો એકત્રીસ તો દિવસ જ આપણા જોડે નથી સમજો છો આપણા જોડે મિત્રો એકત્રીસ દિવસ પણ નથી ને આપણા જોડે પાઠ છે એકત્રીસ સાહેબ આવો સમય આવે ત્યારે ક્યાંક ને ક્યાંક આપણને દુવિધામાં મુકાઈ જવાનું થાય છે હા આપણો વિષય જો સામાજિક વિજ્ઞાન હોય તો આપણે નવ માંની સમાજ વિદ્યા અને દસ સમાજ વિદ્યા વાંચીએ તો કદાચ વાંધો ન આવે પણ આમાં મિત્રો તમારે સ્ટ્રેટેજીકલી તૈયારી કરવી પડે છે ધ્યાન રાખવા જેવી બાબત મિત્રો શું છે વિજ્ઞાન વિશે અને ગણિત વિશે તો ગણિતમાં પણ આ જ હાલ છે ગણિતમાં પણ દાખલા ગણવાના થાય તો મિત્રો એક મહિનામાં બંને વસ્તુની તૈયારી ક્યાંક ને ક્યાંક મુસીબતવાળી છે તો હું તમને કહું એ મિત્રો તમે ધ્યાન રાખજો તમારો મિત્રો કોઈ પણ ફેવરેટ સબ્જેક્ટ હોઈ શકે છે કાં તો ગણિત હોઈ શકે છે કાં તો વિજ્ઞાન હોઈ શકે છે જે પણ તમને મિત્રો ફેવરેટ સબ્જેક્ટ લાગતો હોય એને ઉપાડો ગણિત લાગતો હોય તો ગણિત અને વિજ્ઞાન લાગતો હોય તો વિજ્ઞાન અને આ જે માહિતી છે ગણિત અને વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટેની છે બરોબર હવે તમને મિત્રો લાગે છે કે મારો સાહેબ વિજ્ઞાન વિષય ફેવરેટ છે બરોબર તો હવે વિજ્ઞાનની વાત કરીએ તો વિજ્ઞાન વિષયમાં તમે શું કરવા મિત્રો વિજ્ઞાનમાં તમે શું કરો એ હું તમને જણાવી દઉં કે નવમાં ધોરણની ચોપડી ઉપાડો કયા ધોરણની ધોરણ નવની ચોપડી તમે ઉપાડી તો હવે ધોરણ નવ ચોપડીમાં તમારે શું કરવાનું છે કે પાંચ દ્રવ્યોની વાત થયેલી છે બરોબર હવે એમની થોડી પ્રકૃતિની વાત થયેલી છે એમના થોડા ગુણધર્મોની વાત થયેલી છે બરોબર હવે આ જે વાત થયેલી છે એના એક મિત્રો તમે એમસી ક્યુ પણ તૈયાર કરો શું તૈયાર કરો એમસી ક્યુ પણ તૈયાર કરો જે એમસી ક્યુ તમારો તૈયાર થશે એ તમારે પ્રિલિમ પરીક્ષામાં કઈ પરીક્ષામાં સાહેબ પ્રિલિમ પરીક્ષામાં કામ લાગશે એની સાથે સાથે મિત્રો તમે શું કરો કે એમાંથી બનતા ક્વેશ્ચન પકડો કયા ક્વેશ્ચન સાહેબ ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન એટલે કે એક ઉદાહરણ તરીકે તમને કહી દઉં કે ભાઈ દ્રવ્યની અવસ્થાઓ સમજાવી એમની વિશેષતાઓ સમજાવો આવો તમારો આઠ માર્ક ક્વેશ્ચન હોય કેટલા માર્કનો આઠ માર્કનો ક્વેશ્ચન હોય મોટામાં મોટો ક્વેશ્ચન જે ત્રણ પૂછાય છે બરાબર આઠ માર્કના કેટલા પૂછાય છે ત્રણ પૂછાય છે હવે તમને ખબર પડી ગઈ કે ભાઈ દ્રવ્યની અવસ્થાઓ જણાવી એના ગુણધર્મો જણાવો તો એનું ડિસ્ક્રિપ્ટિવ તમે લખાણ લખી લો શું લખી દો લખાણ લખી લો એક વાર મિત્રો તમે સાયન્સ સબ્જેક્ટને વાંચો અને બીજી વાર તમે નોટ્સ બનાવવા માટે લખી દો તમારી નોટ્સ પણ તૈયાર થશે અને તમારી એમ સ્યુક્યુ ટેસ્ટ પણ તૈયાર થતી જશે ક્લિયર થાય મિત્રો યાદ રહ્યું એને લખો એને લખો ફરથી બુક જોવો ફથી બુક જોયા પછી જે પણ વસ્તુ ખૂટે એ તમારી નોટ્સમાં લખી દો તમારે વર્ણાત્મક પ્રેક્ટિસ થઈ ગઈ અને જે ડિસ્ક શું કહેવાય તમારી પ્રિલિમ પરીક્ષા છે એ બંનેની મિત્રો તમારી પ્રેક્ટિસ થઈ ગઈ આ રીતે મિત્રો તમે બંનેની પ્રેક્ટિસ કરી શકો છો મિત્રો ધ્યાન રાખો ઘણા પાઠ એવા છે એટલે કે ઘણા ચેપ્ટર સાહેબ એવા છે ઘણા ચેપ્ટર હલકા છે ઘણા જે પાઠ હોય કેવા છે હલકા છે હલકા એટલે કેવા સાહેબ હું એક જ દિવસમાં ત્રણ પાઠ વાંચી લઉં જેમ કે મિત્રો તમે ધ્યાન રાખો છેલ્લે પર્યાવરણના જે પાઠ છે અમુક એ કેવા છે એ એકદમ હલકા છે આપણે થોડું પણ વાંચીએ તો આપણને આવડી જાય તો એવા પાઠ એક સાથે લઈ લો તો એક જ દિવસમાં ત્રણ પાઠ છે એ તમે તૈયાર કરી દીધા ત્રણ પાઠ નો મિનિંગ ત્રણ ચેપ્ટર તૈયાર કરી દીધા હવે ત્રણ ચેપ્ટર તૈયાર કરી દીધા તો એને ફટાફટ એ જ દિવસે લખી દો એ જ દિવસે તમે લખી દીધું તો તમારે હવે વિજ્ઞાન વિષય માટે પાર્ટ વન અને પાર્ટ ટુ એટલે કે પરીક્ષા અને મુખ્ય પરીક્ષા માટે તૈયાર થઈ ગયો છે આ જેટલું પણ તમે તૈયાર કર્યું છે એનું રિવિઝન શરૂ કર દો અને ગણિતની એક્સરસાઇઝો શરૂ કર દો બરોબર કે આજ સુધી તમે ખાલી વિજ્ઞાન ઉપર જ ફોકસ કર્યું છે ગણિતને તમે ખાલી કટ સુધી પહોંચવા જેટલું તૈયાર કર્યું છે બંને તો સાથે તૈયાર ના કરી શકાય એ અનુસંધાને હવે ગણિત ઉપર મહેનત કરી દો બરોબરની મહેનત કરો મુખ્ય પરીક્ષા સુધી બરાબર અને આ રીતે તમે ગણિત અને વિજ્ઞાન બંને વિષયને સાથે લઈને ચાલી શકો છો બંને વિષય પોતપોતાનામાં લેંધી છે એટલે એને હેન્ડલ કરવા બહુ જ કાઠા છે અને મિત્રો એની પ્રકૃતિ પણ કઠણ છે વિજ્ઞાન તો કદાચ સમજી લો કે હલકું છે એને આપણે તૈયાર કરી શકીએ પણ ગણિત તમે જોયું જ છે તમે ટીચર જ છો તમે સારી રીતે ગણિતને જોયું છે તો એમાં તમને સૌથી વધારે ખબર પડશે આ રીતે મિત્રો કોઈ પણ સબ્જેક્ટ હોય તમે વર્ણાત્મક અને પ્રેક્ટિકલ એક્ઝામ એટલે શું કહેવાય પ્રિલિમનરી એક્ઝામ માટે એમસીક્યુ તૈયાર તમે કરી શકો છો તો આ બે મુખ્ય બાબતો ધ્યાન રાખવાની છે બરાબર અને જો મિત્રો તમે આ નથી કરી શકતા તમને એવું લાગે છે સાહેબ અમને એક દિવસે લાંખવા બેસીશું અને બીજા દિવસે કદાચ ન પણ લખાય તો મિત્રો તમને આપણી જે પટ્ટી આકારની પટ્ટી આવે છે ઉપર સતત એડવર્ટાઇઝ આવતી રહેશે તો અહીં તમને નીચે એક પટ્ટી આવી હશે જેના ઉપર કોલ છે બરોબર એ કોલ કરી શકો છો એ નંબર ઉપર કોલ કરી શકો છો આપણી ટેટ વનની માધ્યમિક બેચ છે એની ફી અલગ છે દસ હજાર બેચ છે હાલ પંચોતેર ટકા ઓફ કરીને પચીસો રૂપિયા એનો પ્રાઇસ છે એવી જ રીતે પ્રિલિમ અને મુખ્યની પચીસો રૂપિયા અને મેન્સની છ હજાર રૂપિયા ટોટલ પ્રાઇસ છે પંચોતેર ટકા છે અને એની પ્રાઇસ પંદરસો રૂપિયા છે બરાબર તો આ બંને મિત્રો તમે જેમાં કોર્સમાં જોડાવા માગતા હોય એ જોડાઈ શકો છો આ જે મેં તમને સમજાયું એ રીતની મિત્રો આપણે મહેનત તમારા જોડે કરાવવાના છીએ મળીશું મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ અને બાય બાય